નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય 4.2 નો પહેલો એક્ઝામ્પલ. આપણે અગાઉના વિડિયોમાં અવયવી કરણની રીતથી બીજ શોધતા શીખ્યા, તો 4.2 નો પહેલો એક્ઝામ્પલ જે છે તેમાં પણ એ જ રીત છે. જેની રકમ આપેલી છે x^3 - 10 = 0. હવે 1 અને 10 બંનેનો ગુણાકાર કરે, 10 10 ના ભાગ પાડી બાદબાકી કરી અને 3 ના ભાગ તો 2 કૌંસ બની ગયા, 1 વખત √2x +
આ રીતે અવયવી કરવાની થાય.
ત્યાર પછી સ્વાધ્યાય 4.2 એમાં બીજો દાખલો કે જેની અંદર આપણે કીધેલું છે ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નો ના ઉકેલની રીતે મેળવો. આપણે ઉદાહરણ 1 ની અંદર જોન અને જીગતની વાળા એક્ઝામ્પલ જોઈ ગયા હતા, તો એની અંદર આપણને બે સમીકરણ મળ્યા હતા, પરંતુ ત્યારે આપણે તેને સોલ્વ નહોતા કરવાના, માત્ર ને માત્ર સમીકરણ બનાવતા શીખવાના હતા. જ્યારે આની અંદર હવે આપણને એમ કીધું છે કે એના ઉકેલ આપણે શોધવાના છે, તો આપણને ખબર છે કે ઉદાહરણ 1 માં આપણને જે પહેલો પ્રશ્ન જોન અને જીગતની વાળા એમાં આપણને આ રીતનું સમીકરણ મળ્યું હતું કે x નો ઘાત માઇનસ 45 x પ્લસ 324. જ્યારે બીજો પ્રશ્ન હતો માટીના બગડા બનાવવા વાળો, તો તેની અંદર આપણને આ રીતનું સમીકરણ મળ્યું હતું કે x નો ઘાત માઇનસ 55 x પ્લસ 750. તો હવે આને આપણે અવયવીકરણની રીતથી આપણે સોલ્વ કરવાના છે. જેમ કે અવયવીકરણની રીત તમને બધાને ખ્યાલ જ છે કે પહેલા અંકો અને છેલ્લા અંકો ગુણાકાર કરવાનો. તો અહીંયા તમે આ તમારે સમજવા માટે છે, તો પહેલું પદ છે અહીંયા, બીજું પદ છે છેલ્લું પદ છે, 324 મળશે 324. તો 324 ને આપણે ભાગ પાડવાના છે અને એની મદદથી સરવાળો કરી અને 45 કરવાના છે. તો સ્વાભાવિક છે કે આ ભાગ આપણને એકદમ ખ્યાલ ન આવે, મોટી રકમ છે એટલા માટે. તો આપણે આ રીતની એક શ્રેણી બનાવી લેવાની કે જેને કહેવાય અવિભાજ્ય અવયવી કરવાની. તો 324 છે એને 2 વડે આપણે ભાગીશું, તો આપણને જવાબ મળશે 162 બરાબર 0. હવે જોડી બનાવવાની આમાંથી કોમન નીકળશે x
પછી જોઈએ ઉદાહરણ નંબર 6 કે જેની અંદર આપણે લીધેલું છે કે વિભાગ 4.1 માં ચર્ચા કરાય પ્રાર્થના ખંડની બાજુ નવાબ છો. તો હવે તમે ચેપ્ટરની શરૂઆત કરો એટલે પ્રસ્તાવના પછી તમને વિભાગ 4.1 આપેલું છે જેની અંદર તમને એવું કીધેલું છે કે પ્રાર્થના ખંડની લંબાઈ પહોળાઈ ના બમણાથી 1 મીટર વધુ છે. લંબાઈ પહોળાઈ ના બમણાથી 1 મીટર વધુ છે એટલે આપણે ધારની પહોળાઈ પહોળાઈ તો ધારો કે પહોળાઈ x છે તેથી તેની લંબાઈ થશે 2x + 1. તો આપણે તેના બાજુના માપ શોધવાના છે. હવે તમને એમાં આગળ નું સમીકરણ આપી દીધેલું છે તો આપણે કરતા તે જ રીતે પહેલા વસ્તુ અને જેના પર હું બનાવ પહેલું પદ એટલે મેં છે પદે 300 તો 300 નું એટલે 600. હવે 600 ના ભાગ પાડી અને 1 લઈ આવ્યા તો આપણે પહેલા 600 ની સ્થિતિ બનાવીશું. 600 600 ને 2 વડે ભાગી એટલે એ આવશે 300 ગુણ 600 300 ને 2 વડે ભાગી શકાય 150 ને 600 150 ને 2 વડે ભાગી શકાય 75 ગુણ્યા 2 એટલે 150 75 ને 2 વડે નો ભાગી શકાય 3 વડે ભાગી શકાય તો 25 કરી 75 25 ને ભાગી 25 ને 5 ને ભાગી એટલે 5. હવે આના અડધા પાસા ગુણાકાર કરી અને આપણે x લાવવાનો 1 બનાવવાનો અને વિભાગ ભાગી કરવાનો તો જોઈએ 25 તો આ રીતે આપણો છેલ્લો જવાબ થયો. હવે બીજી એક ખાસ અગત્યની